सावधानम् एषो पञ्चन मोक्कारो सर्वपापणाशनो मङ्गलानं च सर्वेऽस्मिन् अडमं भवे मङ्गलम्। ॐ नमो महादेव्या कुक्षिरत्नं शब्दजीतरुवात्मजं राजचन्द्रम् अहं वन्दे तत्त्वलोचनदायकं प्रभुतत्त्वलोचनदायकं परात्परगुरुवे नमः परम्पराचार्यगुरुवे नमः परं गुरुवे नमः साक्षात् प्रत्यक्ष सद्गुरुवे नमो नमः। अनन्त अनन्त भाव वेद के वरले अनन्त अनन्त नयन निक्षेपे व्याख्यानी छे सकल जगत हित कारिणी हारिणी तारिणी भवति मोक्ष चारिणी प्रमाणी छे उपमा आख्यानी जने तमारा कविते आपवाके निजमति मापाई में मानी अहो राज्य चंद्र बाण ख्याल न के पामताई जिनेश्वर प्राणी वाणी जानी ते પ્રથમ જીવને બીજાથી ઊંચો બનાવવા માન થાય છે, તે અર્થે છળ કપટ કરે છે અને તેથી પૈસા મેળવે છે અને તેમ કરવામાં વિઘ્ન કરનાર ઉપર ક્રોધ કરે છે
એવી રીતે કષાયની પ્રકૃતિઓ અનુક્રમે બંધાય છે, જેમાં લોભની એટલી બળવત્તર મીઠાશ છે કે તેમાં જીવ માન પણ ભૂલી જાય છે ને તેની દરકાર નથી રાખતો. માટે માનરૂપી કષાય ઓછો કરવાથી અનુક્રમે બીજા એની મેળે ઓછા થઈ જાય છે. ક્રમ તો ક્રોધ માન માયા લોભ એમ છે. ક્રોધ સૌથી નમળો ક્યાં છે, એટલે ક્રોધ બિચારો ભોળો છે એટલે દેખાઈ જાય છે, એટલે દેખાઈ જાય છે. માન છે તે દેખાતો નથી. ક્રોધમાં શું છે, ક્રોધ દ્વેષાત્મક છે. ક્રોધમાં વ્યક્તિ બીજાઓથી દ્વેષ રાખે છે, બીજાઓની ઉપસ્થિતિ ગમતી નથી, એનું નામ ક્રોધ. માનમાં બીજાઓની ઉપસ્થિતિ ગમે પણ નીચે, મારાથી ઉપર નહીં, બધા નીચે નીચે ભેગા વધારે કરે પણ નીચે કરવા માટે ભેગા કરે, ઉપર થવા માટે ભેગા નહીં કરે, એનું નામ માન કહેવાય છે. જેટલી બધી ઉપાધિઓ છે એ બધું માન છે. માનપત્ર, માનપત્ર આપીએ છીએ ને, માન છે. જગતમાં એનું ઘણું મોટું સ્થાન છે માન. આપણે એને સન્માન એમ કહીએ છીએ, પણ બીજાઓ માટે સારું, બીજાઓ આપણે કોઈને માન આપીએ એ આપણો સદગુણ છે, પણ આપણે માન લઈએ છીએ, માંગીએ છીએ, એ દુર્ગુણ છે. બંને વસ્તુ સમજવાની, આપવામાં તો સદગુણ થયો અને લેવામાં દુર્ગુણ થયો, અથવા આપણી ઈચ્છા થતી હોય માન સન્માનની, તો પછી દુર્ગુણ છે. આ મોટો દુર્ગુણ છે. માન કશા આવી જાય ને તો વ્યક્તિ સહજ નથી રહેતો. મુખ્ય વાત તો એ છે. કેવી રીતે, એક એક્ઝામ્પલ આપ, ઉપાધિ માન. એકવાર અમે પેલા નંદનજી ભાઈ સાહેબ આવે છે ને એમના સાથે આપણે અહીંયાના રાજભવનમાં ગયા રાજ્યપાલને મળવા. એમના મિત્ર છે રાજ્યપાલ, પુરાણા એમના સાથે કામ કરતા હતા. તો એમને બોલાયા કે આપણે ઘરે આવે તમે મિલને આવો. તો અમે ગયા, એટલા સીધા છે, સરળ છે. એક પગથી વિકલાંગ છે. અમને ગેટ સુધી લેવા આવ્યા અને લઈ ગયા, ઘણી બધી વાતો કરીને. આપણે અહીંયાથી પુસ્તકો લઈ ગયા હતા, તો પુસ્તકો એમને આપી. એમને સરસ ગમ્યું ઘણું. પછી કે હમકો હમ આયંગે આપકે, પર હમારી એક સમસ્યા હૈ કે હમ એસે ડુપ્લિકેટ વ્યક્તિ બન ગયે હૈ, કૃત્રિમ વ્યક્તિ બન ગયે હૈ, કે હમ અપની મરજી સે કહીં આ જા નહીં સકતે હૈ. મુજે આના હોય તો ચાર મેરે પૂરા કા પૂરા એક જથ્થા હોતા હૈ, મેરે હર જગહ મેં કોપા આપકા મેરે યહાં સે કેવલ 3 કિલોમીટર દૂર હૈ, પર મેં વહાં નહીં આ સકતા હૈ. યે હમારી મજબૂરી, યે ઉપાધ્યાય હૈ, યે એટલા સજ્જન વ્યક્તિ, એટલા આધ્યાત્મિક વ્યક્તિ, સરસ. તો આનું નામ માન છે. કે માન દરેક જગ્યાએ તમારે સત્સંગ ચાલતો હોય ને તમારે જવું છે, બેસવું છે, પણ પેલા બોલાયા નથી એટલે કેવી રીતે જઈશું. ને જો આપણે જઈશું તો કદાચ આપણને બેસવાનું યોગ્ય સ્થાન નહીં મળશે, તો એમ કરીને સત્સંગથી વંચિત થઈ જાય છે, યોગ્ય કામથી પણ વંચિત, સહજતાથી વંચિત. જીવન સહજ નથી રહેતું. કભી ઔપચારિક કાર્યક્રમ બનાવી, તો એમણે કીધું અમારો ઔપચારિક કાર્યક્રમ આપકો બહુ ભારી પર જાયગા, આપ લોગ ઇધર આતે રહેતે આતે રહેના. એ એટલા સારા વ્યક્તિ છે. મેં એક બે વાર વાત કરી છે એમની, કે એમને પછી નંદલાલજી ભાઈ સાહેબ પૂછ્યું કે આપ આજકાલ ક્યાં સેવા કરતો, પહેલાં તો આખું આખું જીવન સેવા હતો એમનો, જેમ નંદલાલજી હતા એવા પ્રકારથી. તો અબ આપ ક્યાં કરતે હૈ સેવા, તો મેરે સે કોઈ સેવા નહીં હોતી, ઓર ઇસલિયે મુજે બહુત દુઃખ હૈ, મેં સબ ફસ ગયા હું, પદ વદ મેં મુજે કોઈ ઇન્ટરેસ્ટ નહીં થા પહેલે સે, પર ફસાયા મુજે તો કુછ તો, પરંતુ તો ભી મેને યહાં મેરે લિયે એક સેવા કા કામ ઢૂંઢ લિયા હૈ. સેવા વૃત્તિ કોઈ નહીં હોય તો ક્યાંક નહીં કહેગી, તો એ શું કરે છે,
કે ત્યાંના રાજભવનમાં ઘણા બધા કર્મચારીઓ છે. તો કર્મચારી એટલે ઘણા બધા, એ કર્મચારીઓનો બાળક હોય છે નાના. તો મેં એમ બાળકો કો રોજ એક ઘંટા અંગ્રેજી પઢાતા, ઇંગ્લિશ પઢાવે, મુજે અંગ્રેજી આતી હૈ, ઇસને મેં ઉન બાળકો કો રોજ બિઠા કરકે અંગ્રેજી પઢાતા હું. યે ઇતના એક ઘંટે કા સેવા કા કામ કરા હૈ ઓર મેં ઉનસે ગુજરાતી સીખતા હું. વો મુજે ગુજરાતી સિખાતે હૈ, મેં ઉનકો અંગ્રેજી સિખાતા હું. ઓર જ્યાદા તો અબ બંધે હુએ વ્યક્તિ હૈ ઓર કુછ નહીં. મેરી ઈચ્છા એસે હોતી હૈ સડક પર નિકલ કે સફાઈ કરે, એસી ઈચ્છા હમારી હુઆ કરતી, પર વો કર નહીં સકતે, ફસા દિયા ઓર હમકો 5 સાલ તક યે ફસે હુએ રહેના. એટલા ઊંચા લગતી થી ઘણા, પણ ઘણા ને વો રાજયોગ હોય ને એટલે એ રાજ માં ફસાય પછી કોઈ ને કોઈ ને. એક્ચુઅલમાં જન આપણે છે ને યોગ્ય જનતા, પરિપક્વ જનતા કોને કહેવાય છે? એવા વ્યક્તિને નેતા ચયન કરે જેની નેતા બનવાની ઈચ્છા નહીં હોય, એનું જ નામ પ્રભુત્વતા કહેવાય છે. ઈચ્છા હોય ક્યારે તમારે સેવા નથી કરી શકવાની, જે ઈચ્છાથી રાજનેતા બને છે. પણ જ્યારે ઈચ્છા નહીં હોય એને તમે બનાવો તો તમારે બરાબર સેવાના કામ કરીને નિસ્વાર્થ ભાવથી સેવા કરે છે. એટલે રામજી, રામજીની સુગ્રીવ પેલા બાલીને મારે ને, પછી સુગ્રીવને વૈરાગ્ય આવે કે મુજે રાજગુણ નહીં ચાહિયે, મુજે કુછ નહીં ચાહિયે, અબ તો મુજે વૈરાગ્ય આ ગયા, ઇસલિયે કૃપયા કરકે આપ રાજ્ય આપકે અધિગ્રહણ મેં લે લો, ઓર મુજે તો આપકે સાથ હી રહેને દે લો. તો રામજી કહે છે એક એક સંન્યાસી સે અચ્છા રાજા કોઈ નહીં હો સકતા હૈ, ઇસલિયે અબ તું વાસ્તવ મેં રાજા બનને કે યોગ્ય હો ગયા, ક્યોંકિ ઇસસે અચ્છા અબ તું વ્યક્તિગત તુમ્હારે લિયે રાજ નહીં કરોગે, ઇસલિયે અબ તુમકો રાજા બનાયે. એટલે રાજ્યે રાજ્યાભિષેક કરે છે. એટલે સમાજનું દાયિત્વ છે કે આવા આવા વ્યક્તિઓનું ચયન કરે, કે આવા નિસ્વાર્થ વ્યક્તિ કહે છે. એ દાયિત્વ સમાજનું બને છે, એ દાયિત્વ બીજા કોઈનું બનતું નથી. પછી તો બધે દેશનું એક અલગ પ્રકારની છબી થઈ જાય છે. ચાલો આગળ. તો એ માનના કારણથી ઘણું બધું વંચિત સહજ જીવન રહેતું નથી. તેની દરકાર નથી કરતો. હવે ઘણીવાર શું છે, સૌથી મોટો કષાય તેને લોભ છે. લોભના કારણથી ઘણીવાર માન સન્માનનું પણ ભૂલી જાય છે. કેવી રીતે? કોઈ વ્યક્તિને દારૂ પીવાની આદત પડી, હવે એ લોભ ઈચ્છા હવે એટલી તીવ્ર, અને એ પાછો સન્માનીય વ્યક્તિ, માનનીય વ્યક્તિ, પણ એમાં હવે દારૂ પીશું તો કેવો થશે, મને લોકો આમ કહેશે, એ બધું ભૂલી જાય તેમાં. પણ પેલી પીવાની જે લત પડી ગઈ છે ને એને પ્રાથમિકતા, એટલે એનું માને ભૂલી જાય ને એ પછી કશાયમાં વિષયમાં લાગી જાય છે. એટલે ઘણીવાર માનથી લોભ ભારી પડી જાય છે, ઈચ્છાથી લોભ ભારી પડી જાય છે. એટલે બધા કશાયો ભારી છે. આપણે આની ચર્ચા ઘણી બધી પહેલા કરી, હવે આપણે આગળ જઈએ 31 નંબર. આસ્થા તથા શ્રદ્ધા 31 ઉદ્દેશ. આસ્થા તથા શ્રદ્ધા, દરેક જીવે જીવના અસ્તિત્વથી તે મોક્ષ સુધીની પૂર્ણપણે શ્રદ્ધા રાખવી, એમાં જરા પણ શંકા રાખવી, આ જગ્યાએ અશ્રદ્ધા રાખવી તે જીવને પતિત થવાનું કારણ છે. અને તે એવો સ્થાનક છે કે ત્યાંથી પડવાથી કાંઈ સ્થિતિ રહેતી નથી. એટલે 6 પદ કીધા છે, એ 6 પદમાં આસ્થા અને શ્રદ્ધા રાખતી. આસ્થા જે શબ્દ છે તે સ્થિરતા, પ્રતીતિ શ્રદ્ધા ની પ્રતીતિમાં જ્યારે સ્થિરતા આવે છે, સ્થિર થઈ જાય છે, એનું નામ આસ્થા કહેવાય. આસ્થા થોડો વધારે ડીપલી શબ્દ છે. આપણે આસ્થા એટલે વધારે હળવો શબ્દ માની લીધો. આસ્થા એટલે એમાં આમાં સ્થિર થવું, એનું નામ આસ્થા. કે ભાઈ મારી આસ્થા આમાં છે, મારી આસ્થા આમાં છે. હા છે તો શ્રદ્ધા, પણ એ સ્થિરતાની ક્વોલિટી વધારે થઈ જાય છે એમાં, એનું નામ સ્થિરતા એટલે શ્રદ્ધાની સ્થિરતા.
એકચ્યુઅલમાં તો પાંચ પ્રકારના દયા, આસ્તિક્ય, અનુકંપા આ બધા જે ગુણ કીધા છે ને, આ બધા સમ્યક દર્શનના ગુણ નથી, આ બધા ચારિત્રના ગુણ છે. સમ, સંવેગ, આસ્થા, અનુકંપા આ બધા ચારિત્ર સંબંધિત છે. સમ્યક્ત્વ થતા ચારિત્ર ગુણના પરિણમન આવા પ્રકારનું થાય છે. એમાં 25 દોષ નહીં રહે, 8 અંગ વિકસિત થાય, 5 ગુણો વિકસિત થાય, આ બધા ચારિત્ર ગુણના છે. સમ્યક્ત્વ ગુણ એક નિર્વિકલ્પ છે, એની કોઈ અભિવ્યક્તિ નથી. એની અભિવ્યક્તિ જ્ઞાન અને ચારિત્ર ગુણથી જ થાય છે. સમ્યક્ત્વ એક માત્ર અનુભવગમ્ય વસ્તુ છે, નિર્વિકલ્પ શ્રદ્ધા છે. એના વિશે આપણે ઘણી બધી ચર્ચા કરી હતી કે સમ્યક્ત્વ શું છે. તો સમ્યક્ત્વ આત્મામાં થતી એક વિશેષ પ્રકારની નિર્મળતા છે. જેવા પ્રકારથી વાદળો હોય અને વાદળ હટી જાય ને આકાશ અત્યંત સ્વચ્છ અને નિર્મળ થઈ જાય છે, એવી જ રીતે મિથ્યાત્વ રૂપી ગ્રંથિ જાય તો એનો આકાશ એટલે આત્મા સ્વચ્છ અને નિર્મળ થઈ જાય છે. એટલે જે જેવો છે તેવો તેની પ્રતીતિમાં આવે છે. એનો એક વિશિષ્ટ પ્રકારનો પ્રસન્નતા છે, આત્માની એક વિશિષ્ટ પ્રકારની પ્રસન્નતા, એનું નામ આ સમ્યક્ત્વ છે, નિર્મળતા. એના ઘણા બધા ઉદાહરણોથી આપણે સમજ્યું હતું પહેલા. સિત્તેર કોડા કોડી કોટા કોટી સાગરોપમ સ્થિતિ અંતર્મૂર્તમાં બંધાય છે, જેને લઈને જીવને અસંખ્યાતા ભવ ભ્રમણ કરવા પડે છે. સિત્તેર કોટા કોટી સાગરોપમ સ્થિતિ અંતર્મૂર્તમાં બંધાય છે, જેને લઈને જીવને અસંખ્યાતા ભવ ભ્રમણ કરવા પડે છે. અહીંયા તો અંતર્મૂર્તની વાત કરી છે, એક સમયમાં બંધાય એવો છે. એક સમયમાં સિત્તેર કોડા કોડીનો પણ આશ્રય થઈ જાય છે, અને એમાં પછી જેને લઈને જીવને અસંખ્યાતા ભવ ભ્રમણ કરવા પડે છે. આટલું બંધાય એટલે અસંખ્યાત ભાવ એમાં આવી જાય છે. કેમ કે સિત્તેર કોડા કોડી એક ભાવમાં હોય ને, એક ભાવની ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું છે? એક ભાવનું ઉત્કૃષ્ટ 33 સાગર. અહીંયા કેટલું કીધું છે? 70 કોડા કોડી સાગર. એટલે હા, 70 કરોડ ઇન્ટુ 70 કરોડ સાગર, તો એમાં કેટલા ભાવ આવી જાય? એક ઉત્કૃષ્ટ ભાવ માત્ર 33 સાગર નો છે, તો આમાં કેટલા ભાવ આવી જાય? અને દરેક ભાવ 33 સાગર નો કન્ટિન્યુ હતો, ને 33 સાગર નો તો નરકમાં હોય છે, મિથ્યા દ્રષ્ટિને તો 31 સાગર ઉત્કૃષ્ટ હોય છે ગ્રેવેટ નો, ત્યાં 32 ને 33 સાગર ની આયુષ્ય ને હોતી નથી. એટલે અસંખ્યાતા અસંખ્યાતા ભાવ એમાં આવી જાય છે, ને આવી રીતે આ જીવ બાંધ્યા કરે છે. ચારિત્ર મોહનો લટક્યો તે ઠેકાણે આવે છે, પણ દર્શન મોહનો પડ્યો ઠેકાણે આવતો નથી. શ્રદ્ધા વિપરીત થઈ ગઈ તો બધું ગડબડ ચાલે છે. એટલે ખાસ ખ્યાલ રાખવાના જેવું છે. બહારમાં શું ખ્યાલ રાખવાનું છે? આપણી દ્રષ્ટિમાં જેમ છે તેમ લઈ લેવું. આપણે એને કરી શકીએ નથી કરી શકતા, એ વસ્તુ જુદી છે. ક્યારેક પણ દોષને ગુણ સાબિત કરવાનો પ્રયત્ન નહીં કરો. આપણા અંદર દોષ છે તો દોષ જ છે, એમાં કઈ વાંધો નથી. હું દૂર નથી કરી શકતો એક જુદી વસ્તુ છે, પણ હું દોષને ગુણ રૂપે પ્રસ્તુત કરો આ વિપરીતતા છે. આનો નામ વિપરીતતા છે. દેવ ગુરુ ધર્મ આમાં વિપરીતતા ને આવી છે. એમના પ્રત્યે કોઈ પણ પ્રકારનો અભિનય ઇત્યાદિનો ભાવ હોવો જોઈએ નહીં, નહીં તો આ બધા દર્શન મોહની બંધાય છે. દર્શન મોહનીના મુખ્ય કારણ આ છે. કેવલી શ્રુત સંગ ધર્મ દેવ દેવાર અવર્ણવાદ. કેવલીનો અવર્ણવાદ કરવો, શ્રુતનો અવર્ણવાદ કરવો, સંઘનો અવર્ણવાદ કરવો, ધર્મનો અવર્ણવાદ કરવો અને દેવોનો અવર્ણવાદ કરવો,
આમાં બધું આવી જાય, આ સાત તત્વોમાં બધા આવી જાય છે, આ અવર્ણવાદ છે. એટલે કે જેવા છે એવા અથવા એમાં દોષ નહીં અને દોષ કાઢવો, આવા પ્રકારથી દર્શન મોહનીનો આશ્રમ થાય છે. આ તો ગ્રહિતની અપેક્ષાએ છે. અગ્રહિતની અપેક્ષાએ તો નિરંતર જે જીવની વિભાવ્યંજન પર્યામાં હું પણ છે, વિભાવ્યંજન પર્યામાં જેને હું પણ છે એને જ તે માને છે. આનો જ નામ છે મિથ્યાત્વ છે. કેમ કે પરનિમિત્ત જન છે ને, પર્યાયો આપણે ધ્યાનમાં આવશે ને, એટલે મેં નામ લીધું છે. વિભાવો પર્યાય છે એને પોતાનો માને છે, તો એ મોટી દોષ છે. હું પણ કોનામાં સ્થાપિત કર્યું છે એ મુખ્ય વસ્તુ છે. એ હું પણ આને બદલી દઈએ ને આપણે, તો આખો આત્મામાં અત્યંત નિર્મળતા વ્યાપ્ત થઈ જાય છે ને આપણી દ્રષ્ટિમાં હંમેશા એક વિશિષ્ટ પ્રકારની પ્રસન્નતા આનંદ આદિ થયા કરે છે. બસ હું પણ આને બદલવાનું છે. હું એટલે હું એ હું જ ગડબડ કરે છે બધું. બોલવાની કઈ જરૂર નથી, હું આત્મા છું બોલીએ, પણ હું પણ નથી એમાં, તો બધા બોલવાથી શું કામ છે? એક જે સહજ જ્ઞાન ભાવ છે, દર્શન જ્ઞાન સ્વભાવ, એમાં હું પણ કરે બસ. દરેક વખતે એને જ્ઞાનનો ઉપયોગમાં એ પકડમાં આવે, બીજું કોઈ પકડમાં આવતો નથી. આ શરીર, આ બુદ્ધિ, વાત, આ કે એમાં હું પણ કરેલો છે બસ. પંડિત ટોડરમલજીએ બધું કીધું છે કે સમ્યક દ્રષ્ટિનો કેવા પ્રકારથી હોય છે. તો કોઈ ડોક્ટર પાસે રોગી જાય તો એ રોગીને ડોક્ટર પૂછે કે ભાઈ તમે શું રોગ થયો છે, આ છે, તો એ બધું બતાવે. એ બધું બતાવતા સમય તે રોગીને એવો યાદ નથી કરવો પડતો કે તે રોગી મનુષ્ય છે, એવું યાદ કરવું પડે. આપણને ક્યારે યાદ કરવો પડે કે આપણે મનુષ્ય છીએ, એવો ક્યારે યાદ કરવો પડતો. એને હું પણ એમાં સ્થાપિત થઈ ગયું છે, ઓટોમેટિક સ્થાપિત. એવા પ્રકારથી આપણે અંદર જ્યારે આપણી આત્મા છે, દર્શન જ્ઞાન સ્વભાવ, હું શુદ્ધ દર્શન જ્ઞાન સ્વભાવ આત્મા છું, આવા પ્રકારનું હું પણ એને સ્થાપિત થાય તો બીજું બધું જે છે એને બહાર બહારનું લાગવા લાગે, એને શરીર દૂર લાગવા લાગે. આ કોઈ દૂરની વસ્તુ છે, કોઈ અપશબ્દ કે એને દૂર ના એમ લાગવા લાગે છે. બધી વસ્તુ એને દૂર દૂર થઈ જાય છે, એને ચીપકતું કઈ નથી. શા માટે એને ચીપકતું? કે એને હું પણ ક્યાંમાં છે? બસ હું જ્ઞાન દર્શન સ્વભાવી આત્મા છું. હવે હું જ્ઞાન દર્શન છું, જ્ઞાતા દ્રષ્ટા છું, તો પછી મને ક્યાં લાગવાનું છે? બધા કઈ વસ્તુ લાગવાની છે? મને ક્રોધ એટલા માટે આવે છે કે કોઈ મારું નામ લઈને નિંદા કરે છે, તો નામને જ પોતાને માનતા નથી, રૂપને પોતાને માનતા નથી, કઈને માનતા નથી, શા માટે? આવા પ્રકારની હું પણાની પ્રતીતિ નિરંતર વર્ત્યા કરે છે, એનો જ નામ એક્ચુઅલમાં સમ્યક્ત છે. બીજી બધી વ્યાખ્યાઓ છે એ બધી વ્યવહાર નહીંથી છે, આ એની મુખ્ય વ્યાખ્યા છે કે તમે હું પણ કઈ વસ્તુમાં સ્થાપિત કર્યું છે. રમણ મહર્ષિ ક્યારે બહાર જ નીકળ્યા, પણ એક વાર એમને ત્યાંનો કેસ ચાલ્યો. પહેલા તો પહાડ ઉપર રહેતા, રમણાશ્રમ કોઈ ગયા હોય તો, પછી નીચે આવ્યા. નીચે આવીને એમને ભક્તો હોય પછી ત્યાં આશ્રમ બનાવ્યું, એમને તો કાંઈ નહીં પણ એમણે આશ્રમ બનાવી લીધું. પછી એમાં રહેવા લાગ્યા. પછી કોઈ કેસ કર્યો કે ભાઈ એ નીચે કી તલેટકી જમીન અમારી છે ઓર ઇસકે ઉપર એ આશ્રમ બના રખા, તો કોર્ટમાં કેસ ચાલ્યો. તો ભાઈ ઇસકા સ્વામી કોણ હે, કિસને સ્થાપના કિસને કરી, એટલે એમનું નામ આવ્યું. એમણે કંઈ કર્યું નતો, એમનું નામ આવ્યું. તો ભાઈ એ કે સંસ્થાપક તો અધિષ્ઠાતા તો એ હે, એટલે એમને કોર્ટમાં હાજર કરો. એટલે પછી એમને કોર્ટમાં બોલાયા. એટલે પછી પૂછ્યું, ભાઈ આપ વહાં તલેટી મેં જો રહેતે હો તો વો જમીન આપકી હૈ? તો મેરી નહીં હૈ.
तो आप वहां रहते हो? तो मैं कहा मैं रहता हूं। आप वहां रहते हो फिर आपकी कैसे नहीं है? तो मेरी नहीं है जमीन, तो ऐसे कैसे बात करते हो आपकी नहीं आप रहते हो? ये सब कहते हैं कि आश्रम आपके नाम से, जो भी मिलने आते भक्त आते हैं वो भी हम तो उनसे मिलने जा रहे हैं, उनसे मिलने जा रहे हैं, स्वामी जी से मिलने जा रहे हैं, आपकी कैसे नहीं है? मेरी नहीं है। तो ये तो हमको समझ में नहीं आई। तो उन्होंने कहा कि ये शरीर भी मेरा नहीं है, ये शरीर भी जब मेरा नहीं है तो वो जमीन मेरी कहां से है? इसलिए अगर आपकी इच्छा उसको लेने की ले लो, मैं तैयार हूं। किस पे साइन करना बता? या आपको लेने तो आपको ले लो, मैंने तो इसके ऊपर कभी भी स्वामी बना नहीं किया। एक लोग पहला बता घबराया कि आपने तो बात करा, मैंने कुछ जरूर लेते बताया, मैंने बाइज्जत भरी कर आज से आपकी है, आज से ये सारी जमीन आपकी है। आओ कोई आ तो जो के प्रसंग छे એટલે માં એમને કૃપણ અંદર જારે જેનો હો પડો હોય ને ઈ પછી બહાર આવે છે એટલે એને બધી આસક્તિ ન રહે અને હો પડો ડુપ્લિકેટ હોય ને તો પછી વિચાર કરે કે ભાઈ વ્યવહાર થી તો છે એટલે વ્યવહાર થી આપણે રાખવું પડે વ્યવહાર થી આમ છે કોઈ વાસ્તવમાં તો મેરા નહીં હે પરંતુ મેં રહેતા હું એટલે ઉસ પર મેરા અધિકાર હે એટલે પછી એનાથી પછી પ્રતિપક્ષ વિરોધ ઉભો થાય આ ઉભો થાય એનો અર્થ એ છે કે એને આસક્તિ છે ને પેલા એ સીધું કે આપકો લેને તો લે લો ક્યોંકિ મેરી હૈ નહીં મેને ઇસકો કભી નહીં માના ઇસકો બસ ખતમ બાત આનો નામ હું પણ ક્યારે કર્યું જ નથી ને વર્ષોથી રહેતા હતા એનું નામ જ્ઞાની પણ ક્યાં છે કે 50 વર્ષ સુધી તમે કોઈ વ્યક્તિ સાથે રહો અથવા કઈ કોઈ સ્થાન મારો ને જ્યારે તમારે સ્થાન છોડવું પડે ત્યારે પછી એમની સ્મૃતિ પણ નહીં આવે સ્વપ્નમાં પણ એવો નહીં આવે કેમ કે રહ્યા નથી ત્યાં એક ચૂત વાત સતત ચાલે એટલે એના એના પ્રત્યે એને એકત્વ બુદ્ધિ થાય નહીં આ ભૂમિકા અનુસાર જરા સમજો થોડું ચારિત્રમોની અપેક્ષા થોડો બધો રાગાદી થાય એ વસ્તુ જુદી છે પણ સ્વામી પણ તો કદાપી નહીં ચારિત્ર મોહનો લટક્યો તો ઠેકાણે આવે પણ દર્શન મોહનો લટક્યો પડ્યો ઠેકાણે આવતો નથી કારણ સમજવા ફેર થવાથી ફરવા ફેર થાય છે સમજવા ફેર થવાથી કરવા ફેર થાય છે સરસ વાક્ય સમજવા ફેર થવાથી કરવા ફેર થાય છે ગલત સમજો છે તો બધું કરવાનો ઓખો ગલત ને ગલત જ હોય છે એક્ચ્યુઅલમાં જ્યારે જ્ઞાનનો ઉદય થાય અથવા તો સંપૂર્ણ જ્ઞાનનો ઉદય નહીં પણ હોય ને અને થોડુંક મિથ્યાત્વ મંદ પડે તો કોઈક વસ્તુ ઘણીવાર એવું લાગે કે આ આપણાથી છૂટે જ નહીં આના વગર જીવાય જ નહીં આ છે ને તીવ્ર મોહના કારણથી આવો ભાસે છે જીવને પણ જરાક મોહ મંદ પડે એટલે એને તરત ખ્યાલ આવે કે આ બધી કલ્પના હતી આપણને જે લાગતું હતું ને આ છૂટે જ નહીં આના વગર ચાલે જ નહીં આમ કરવું પડે એ અત્યારે ખ્યાલ આવે કલ્પના હતી જ્યારે મોહ ગયો ત્યારે જીવાય છે એના વગર રહેવાય છે નથી રહેવાતું એવું નથી તો જ્યારે આપણને કોઈ વસ્તુ વગર નહીં રહેવાતો ને ત્યારે પણ આપણી શ્રદ્ધા બગડવી નહીં જોઈએ આ મારો મોહ છે એક્ચ્યુઅલમાં મોહ છે જ્યારે મારો મોહ મન પડશે ને આ વ્યક્તિ વગર આ વસ્તુ વગર હું આરામથી જીવીશ એટલે કૃપાણદેવ 128માં કીધું ને આને વગર નહીં જ રહેવાય નહીં જ રહેવાય સ્ત્રી પુત્રાદી પણ એના વગર જીવાય અનંત કાળ થયા પણ જીવાય એ કોઈ ઓછું આશ્ચર્ય નથી તો મોહને એટલી પકડ હોય છે ઘણી વાર બસ આના વગર નહીં રહેવા આમ નહીં થાય તો એ મોહ છે એને એને સમજી લો બસ સમ્યક દર્શનનું કામ પ્રસન્નતા અહીંયા વ્યાપ્ત થાય છે મોહ જાય છે કે નથી જતો એ એક જુદી વસ્તુ થઈ એ આગળની ભૂમિકા પણ તમે મોહને મોહ તરીકે પકડી લીધો એ તમારી જ્ઞાનની સ્પષ્ટતા છે ને એની પ્રતીતિ થવાથી તે જ સમયે તમે હળવા થઈ જાઓ છો એટલે સમ્યકત્વ
सद्भाव में क्यारे आ मन चित्त संकलेशित नहीं रहत क्लेशयुक्त नहीं केम के ते क्लेश ने क्लेश जाने अने हे जाने अने निराकुलता ने निराकुलता जाने अने ते उपादेय जाने छे एटले अमुक प्रकार नो जे क्लेश छे ने अत्यंत संकलेश परिणाम एवा थाय नहीं पण ज्ञान हाजर होय तो वात छे आ तो ज्ञान नी हाजरी होवी जोईए दरेक એટલે તત્વ વિચાર મુખ્ય વસ્તુ થઈ ગયા. વિતરાગ રૂપ જ્ઞાનીના વચનમાં અન્યથા પણ હોવાનો સંભવ જ નથી. એટલે કાલે આજ્ઞા વિશે ધ્યાન વાપર્યા માનશું તેના અવલંબને રહી શિશુ રેડ્યું હોય એવી રીતે શ્રદ્ધાને ઓઘે પણ મજબૂત કરવી. શિશુ રેડ્યું તો શું થાય છે? હા, કોઈને કાનમાં શિશુ રેડ્યું શું થાય? ખબર જામી જાય છે. એવું જામી જાય છે કે એક વેક થઈ જાય છે. હા હા હા, આસ્થા બરાબર છે. તો એ આપણે જામી જવું જોઈએ. સ્વપ્નમાં પણ દેવ ગુરુ ધર્મ સાત તત્વ આના પ્રત્યે વિપર્યાસ નહીં થવું જોઈએ. અને સ્વપ્નમાં પણ આગ્રહિત મિથ્યાત્વની અપેક્ષા, અગ્રહિત મિથ્યાત્વની અપેક્ષા. સ્વપ્નમાં પણ હું જ્ઞાન દર્શન સ્વભાવી આત્મા છું, એના સિવાય બીજામાં હું પણ નહીં થાય. આવો અભ્યાસ નિરંતર, આમાં જેટલો કાળ જાય એટલો જવા દો. આ જ અભ્યાસ એકને એક કર્યા રાખો. આજ અભ્યાસ એક ઉપાદે છે, બીજો કોઈ અભ્યાસ ઉપાદે નથી. જ્યારે જ્યારે શંકા થવાનો પ્રસંગ આવે ત્યારે જીવે વિચારો કે તેમાં પોતાની ભૂલ જ થાય છે. ભગવાન ભૂલતા નથી, ભગવાનના વચનમાં કાંઈ વિપર્યાસ નથી, આપણા અંદર કાંઈક ને કાંઈ છે એટલા માટે છે. વિતરાગ પુરુષોએ જ્ઞાન જે મતિથી કહ્યું છે તે મતી આ જીવમાં છે નહીં. અને આ જીવની મતી તો શાકમાં મીઠું ઓછું પડ્યું હોય તો તેટલામાં જ રોકાઈ જાય છે. આ જીવની મતી ખબર પડતી નથી. જે પ્રકારથી વિશુદ્ધ મતીથી, એવું જીવાજીવના પાઠમાં લખ્યું છે કે જેને વિશુદ્ધ મતીથી આ જીવાજીવનું શ્રદ્ધાન હોય છે તેના અંદર આ સમ્યક્ત્વની ઉત્પત્તિ થાય છે. વિશુદ્ધ મતિ એટલે દશાયુક્ત જ્ઞાન, એનું નામ વિશુદ્ધ મતિ કહેવાય છે. હે ઉપાદે અને ઘે પૂર્વકનો જે જ્ઞાન છે એનું નામ વિશુદ્ધ મતિ કહેવાય છે. આવી મતિ હોવી જોઈએ. અને આ જીવની મતિ તો શાકમાં મીઠું ઓછું પડ્યું હોય તો તેટલામાં જ રોકાઈ જાય છે. જો ઉપયોગ, આપણે ઉપયોગની વાત છે. કોઈ શાકમાં મીઠું કમ હોય ને આપણે જ્ઞાનમાં આવે કે મીઠું કમ છે, એમાં કંઈ દોષ નથી. મીઠું કમ હોય એમાં જ્ઞાનમાં આવે, એમ જ્ઞાનમાં તો જે જેવું હોય એવું આવે ને, એવું થોડું છે કે જ્ઞાનમાં નહીં આવે. જ્ઞાનમાં કોઈ વસ્તુ નથી આવતી એનો અર્થ એમ છે કે તમારા ઇન્દ્રિયોનું ક્ષોભ ઓછું છે, એ તમારા જ્ઞાનની ઉણપ છે. કોઈ સામેવાળો વ્યક્તિમાં દોષ હોય એ દોષ તમને ખ્યાલમાં નથી આવતો, એ તમારો ગુણ નથી, એ જ્ઞાનનો દોષ છે. ગુણ ખ્યાલમાં નથી આવતો એ પણ તમારો ગુણ નથી, એ પણ તમારો દોષ છે. એટલે વસ્તુ જેવી છે એવી ખ્યાલ આવવી એ તો ઇન્દ્રિયનો ક્ષોભસમ છે, જ્ઞાનનો ક્ષોભસમ છે, પણ એના પ્રત્યેનું વર્તન એનું નામ વિશુદ્ધ મતિ છે. કે મીઠું ઓછું છે એ જ્ઞાનમાં આવ્યું, અહીંયા સુધી જ્ઞાનનું કામ થઈ ગયું, હવે ઓછું છે તો શું કરવું, કઈ દશા લેવી, રાગ કરવો, દ્વેષ કરવો, બીજા ઉપર ગુસ્સો કરવો, આપણા કર્મોને કોસવા કે શું શું કરવું આપણે, એનું નામ છે વિશુદ્ધ મતિ છે. જેને મતિ બગડેલી હોય એને બીજા ઉપર ગુસ્સો આવે છે અથવા એનું મોઢું બગડી જાય છે, પરિણામ બગડે છે. અહીંયા તો કીધું છે કે તમારું હું પણ કોનામાં રાખવાનું છે,
પોતામાં રાખવાનું છે. કોઈ સ્વાદ છે, કોઈને એવી દ્રષ્ટિ બની ગઈ ને, જે દ્રષ્ટિ મીઠું ઓછું હોય તો આપણે શું રહેવાનું છે? જ્ઞાતા દ્રષ્ટા. મીઠું વધારે હોય તો આપણે શું રહેવાનું છે? જ્ઞાતા દ્રષ્ટા. પણ ઘણા બધાને એવું હોય છે કે ઘણી વાર નિરસનો પણ એવા પ્રકારની આદત બની જાય કે નિરસથી રસથી નફરત થાય. આ તો અતિ વાત થઈ ગઈ. એક બાજુને અતિથી ગયો, પછી બીજી બાજુને અતિ પ્રારંભ થઈ ગઈ. આપણે સામે જે પ્રકારથી જે આવે એને પ્રસન્નતાથી સ્વીકાર કરો. તમારું મીઠું વધારે પડી ગયો તો તમે એનાથી કાઢી નહીં શકો, તો તમે ખાઈ લો ને. એક દાડા વધારે મીઠો ખાઈ લો તમે બીમાર પડી જવાના નથી. પણ તમે ક્ષમતા રાખીને સહન કરો, તમારું કર્મો જરૂર ઓછા થશે. એમાં કોઈ અનિષ્ટ બુદ્ધિ હોવી જોઈએ ને નહીં છે તો અનિષ્ટ બુદ્ધિ એક સ્વીકાર થાવ. આમાં જીવવાનો આનંદ અહીંયા છે કે કોઈ સંઘર્ષ જીવનમાં નહીં. સંઘર્ષ છે ને આપણી ચોઈસનો સંઘર્ષ છે. મને આ ગમે છે ને આ નથી ગમતું, આ છે ને આ છે, એમાં સંઘર્ષ થાય છે. આપણે સંઘર્ષ વગરનું જીવન, હા, આપણે ભોજન પ્રયત્ન એવો કરવો કે આપણું ભોજન સાત્વિક હોવું જોઈએ, આ હોવું જોઈએ, પેલો હોવું જોઈએ, પણ આપણે હાથમાં નથી. તમે બીજે જમવા ગયા એટલે તમે મીઠું ઓછું ખાતા હો, તમે મરચું ઓછું ખાતા હો, તમે આ ખાતા હો, પેલા ખાતા હો, ને એમને એમણે એ રીતે બનાવ્યું. હવે તમે એક દિવસ એમને જે બનાવ્યું એ ખાઈ લો તો ઘણો મોટો જમવાને વિષમ ભાવ થઈ જવાનો નથી. આમાં બધે ફેરફાર કરાવો, તમે આ લાવો ને તમે ફેર લાવો, તમે આ કરો ને તમે આવો એડજસ્ટ કરો, પેલો એડજસ્ટ કરો. આ સ્વીકાર ભાવ છે. અને હવે કોઈ આદત નથી બની જવાની. આપણે કોઈને ઘરે ગયા, કોઈને એક સુવાની ટાઈમ હોય અલગ પ્રકાર, ના અમારે ચટાઈ હોય તો જ અમે સૂઈએ, ચટાઈ વગર સૂઈએ નહીં. એને ઘરમાં બિચારાને ચટાઈ નથી, પેલા શહેરોમાં રહ્યા ચટાઈ શું તો એ પણ ખ્યાલ નથી આવતો. આને આગ્રહ રાખી મૂક્યો છે ચટાઈનો. તો તમે એક દિવસ એમને કહો તમારે જે વ્યવસ્થા હોય એ વ્યવસ્થામાં અમે ચાલીશું, નહીં તો પછી આપણે સાથે રાખતો તો આપણે નીચે સૂઈ જવું. કોઈનું કોઈ પ્રકાર સામેવાળાને પરેશાની હોવી આ સ્વીકાર છે એક પ્રકારનો. નહીં તો એક અતિ થાય, બીજી અતિમાં જીવ જતો રહે, જીવની સહજતા ખોવાઈ જાય છે. પણ ખ્યાલ રાખવો કે ધીમે ધીમે શિથિલતા નહીં આવે, એનો ખ્યાલ રાખવો. પેલો પરિસ્થિતિવશ કોઈ વસ્તુને આપણે સ્વીકાર કરી હતી, પછી ધીમે ધીમે એમાં રસ પડવા લાગે ને તો શિથિલતા આવવા લાગે. બંને બાજુ બેલેન્સ રાખવો પડે. પણ આ બધામાં ખાસ ખ્યાલ રાખવાની વસ્તુ છે સ્વીકાર ભાવ હોય છે. કેમ કે સ્વીકાર ભાવ કોને રહી શકે છે? જેને આવા પ્રકારની હોંપણાની બુદ્ધિ આવી ગઈ છે. આત્મામાં હોંપણાની બુદ્ધિ આવી છે એટલે પણ બધું સહજ સ્વીકાર ભાવ એને થઈ જાય છે. આ નીચેની અવસ્થાની વાત ચાલે છે. પહેલાથી લગાવેલી પાંચમા ગુણસ્થાન અથવા ચોથા પાંચમા, પછી આગળના ગુણસ્થાનોમાં એમની એક વિશિષ્ટ ચર્યા હોય છે. એમને બીજા ઉપર ડિપેન્ડ રહેવું પડતું નથી. ને ભોજનાદિ ઉપર ડિપેન્ડ રહેવું પડે તો એમને એમના હાથમાં છે, કરવું કે નહીં કરવું એમના હાથમાં છે. એ બધું કરેલું છે. તો પછી વિતરાગના જ્ઞાનની મતિનો મુકાબલો ક્યાંથી કરી શકે? તેથી બારમા ગુણસ્થાનકના અંત સુધી પણ જીવે જ્ઞાનીનું અવલંબન લેવું એમ કહ્યું છે. જ્ઞાનીનું એટલે જ્ઞાનીના વચનોનું અવલંબન ત્યાં બારમા ગુણસ્થાન સુધી. વિચાર હોય ને વિચાર આપણે ધ્યાનમાં આવશે, પ્રથકત્વ વિતર્ક વિચાર નામનું ધ્યાન, પછી એકત્વ વિતર્ક વિચાર નામનું ધ્યાન. ત્યાં વિચારનો અર્થ આપણે શબ્દ પણ જે વિતર્ક છે ને એનો અર્થ શ્રુત છે. તો એ શ્રુતનું અવલંબન ત્યાં હોય છે. ષડ દ્રવ્ય જેવા પ્રકારથી કીધા છે એવા પ્રકારથી ત્યાં શુક્લ ધ્યાનમાં પણ ચિંતન ચાલે છે એવા જ પ્રકારથી. અધિકારી નહીં છતાં પણ ઊંચા જ્ઞાનનો ઉપદેશ કરવામાં આવે છે તે માત્ર આ જીવે પોતાને જ્ઞાની તથા ડાયો માની લીધેલો હોવાથી તેનું માન ગાળવાના હેતુથી અને નીચેના સ્થાનકેથી વાતો કહેવામાં આવે છે તે માત્ર તેવો પ્રસંગ પ્રાપ્ત થઈ નીચે ને નીચે જ રહે. સરસ વાત કીધી છે.
અધિકારી નહીં છતાં પણ ઊંચા જ્ઞાનનો ઉપદેશ કરવામાં આવે છે તે માત્ર આ જીવે પોતાને જ્ઞાની તથા ડાયો માની લીધેલો હોવાથી તેનું માન ગાળવાના હેતુથી અને નીચેના સ્થાનકેથી વાતો કહેવામાં આવે છે તે માત્ર તેવો પ્રસંગ પ્રાપ્ત થઈ નીચે ને નીચે જ રહે છે. જેની આપણને પ્રતીતિ નહીં હોય, આપણે જેમાં પરફેક્ટ નથી ને, જેમાં આપણને સંશય છે, એવો ક્યારે પણ કોઈ ઉપદેશ કરવો નહીં. હા, પ્રતીતિ પરફેક્ટ હોવી જોઈએ. ઉપદેશના અધિકારી કોણ કોણ કયા છે? ઉપદેશના મુખ્ય અધિકારી કયા છે? અરિયંત તે સર્વોત્કૃષ્ટ અધિકારી છે. બીજો અધિકારી કયો છે? છઠ્ઠા સાતમા ગુણ સ્થળના અધિકારી છે. ત્રીજા અધિકારી કયા છે? ચોથા પાંચમા ગુણ સ્થાન વાળા અધિકારી છે. પાંચમા અધિકારી ચોથા બીજા અધિકારી કયા છે? કે જે એમના આજ્ઞાથી જ બોલે, અને ચોથા પાંચમા ગુણ સ્થાન વાળા એમના આજ્ઞાથી જ બોલે. એમને પણ માત્ર પ્રતીતિરૂપ મોક્ષ માર્ગ છે, આચરણરૂપ મોક્ષ માર્ગ નથી. એ પણ આમાં આમ કીધું છે, આમાં આમ કીધું છે, આમાં આ છે, એટલે શિક્ષકની ભાષા હોય છે, આચાર્યની ભાષા હોતી નથી. શિક્ષકની ભાષા અને આચાર્યની ભાષામાં શું હોય છે? શિક્ષકની ભાષા આચાર્યની ભાષા હોય છે. હે જીવો, તમે આ સંસાર સાગરમાંથી નીકળો, બુજો બુજો, આવા પ્રકારનું આદેશાત્મક વાક્ય હોય છે, એનું નામ ઉપદેશ કહેવાય છે. અને ઉપાધ્યાય શું કરે છે? શિક્ષક આ જીવ છે, આ અજીવ છે, આ આશ્રમ છે, આ બંધ છે, આ સંવર છે, આ મોક્ષ છે, આ નો કર્મ છે, આ દ્રવ્ય કર્મ છે, આ ભાવ કર્મ છે, આ આત્મા છે, આ અનાત્મા છે, આવા પ્રકારનું જ્ઞાન આપ્યા પડે. હવે તમારે નક્કી કરવાનું છે, તમારે કયું માનવું એ તમારે નક્કી કરવાનું છે. આ કરવા યોગ્ય છે, આ કરવા યોગ્ય નથી, આ માત્ર જાણવા યોગ્ય છે. એમ હે ઉપાદે આદિને ગેયોને માત્ર સમજાવે છે ભગવાનની આજ્ઞાથી, એનું નામ શિક્ષક કહેવાય છે, એનું નામ ઉપાધ્યાય કહેવાય છે. પછી ઉપદેશની વાત હોય ને, પછી આચાર્ય પાસે મોકલે, મને ઉપદેશ આપો. ઉપદેશ આપ, તમારે હું ભણવાનો, તમારે કંઈ શીખવો તો હું શીખડાવો તમને. ઉપદેશ જોઈએ તમારે, ચલો અમારા ગુરુજી બેઠા છે. પછી આચાર્ય મહારાજ પાસે લે. આ પદ્મ પુરાણમાં આવા ઘણા બધા ઉદાહરણ આવે છે કે પેલા મુનિ મહારાજ બેઠો, એકચ્યુઅલમાં મુનિ પણ ઉપદેશના અધિકારી છે, કેમ કે છઠ્ઠા સાતમા ગુણ સ્થાન, પણ એમના ગુરુ જો પાસે હોય તો તે ઉપદેશ નહીં કરે, એવો નિયમ હોય છે. એટલે પેલા રાજા આવે છે, એ બંને જણા આવે છે, એક દેવપર્યાયમાં બનાવીને. હવે આટલું બધી અમે આ બધું જોઈ લીધું છે, અતિ સ્મરણાથી અમને થઈ ગયું. હવે અમને કંઈક ઉપદેશો, પહેલાં તો અમને બધા સમજાયા ઘણું કર્યું, પછી અમુક ઉપદેશ દો. હમારે ગુરુજી પાસ મેં હૈ ઉનકે પાસ ચલા, જબકિ એમને દ્વાદશાય આખી આવડે નથી, આવડતો નથી, પણ એ ઉપદેશ જોઈએ તમારે, ચલો અમારું ગુરુજી બેઠે છે ત્યાં ઉપદેશ તમને મળશે. ગુરુજી નહીં હોય ને ઉપદેશ આપે એ વસ્તુ જુદી છે. હા, ગુરુજીને ઉપસ્થિતિમાં તમે ભણાવી શકો છો, આમ છે, આવું છે, ક્લાસ છે. એટલે આજકાલ આજે અત્યારે આપણે સ્વાધ્યાય વગેરે કરીએ, અથવા કોઈ પંડિતજી આવે વગેરે, એને એકચ્યુઅલમાં આપણે સ્વાધ્યાય કહીએ. શું કહીએ? સ્વાધ્યાય કહેવાય છે. એટલા માટે સ્વાધ્યાય કહેવાય છે, એને ઉપદેશ નથી કહેતા. અને વિશેષ પ્રવચન કહેવાનો આ જે એક રિવાજ છે ને, એ રિવાજ એકચ્યુઅલમાં સારો નથી. પ્રવચન એટલે પ્રકૃષ્ટ વચન, અને પ્રકૃષ્ટ વચન એ તો પછી આગળની ભૂમિકામાં હોય છે. આ તો એક પ્રકારના સ્વાધ્યાય ક્લાસ હોય છે. પંડિતજી ભણાવતા તો શું લે છે? ત્યાં ક્લાસ લે છે, એ બધું શીખડાય, એ યોગ્ય છે, એ કરવું જ જોઈએ એ ભૂમિકામાં, નહીં તો પછી જ્ઞાનનો પ્રવાહ નષ્ટ થઈ જાય છે. વ્યાખ્યાન બરાબર છે, એમાં કહેવાય વ્યાખ્યાન મતલબ આપ કિસી એક વિષય કો
अच्छी तरह से समझाते हो, इसका नाम व्याख्यान कहलाते हैं। तो व्याख्यान तो बराबर है एकदम, स्वाध्याय कहो, व्याख्यान कहो, अंग्रेजी में बोले क्लास कहो, आ बधु प्रवचन ई शब्द निर्ग्रंथ प्रवचन एम यूज थाय छे के ना प्रवचन छे ई थोड़ो छे आगळ नो थयो एना माटे तमारो सर्वसंग परित्यागी होय ई प्रवचन ना अधिकारी होय छे, आपणे तो मात्र स्वाध्याय ना अधिकारी छे, प्रकृष्ट होय એટલે प्रकृष्ट होय छे એટલે અને સ્વાધ્યાય બધા પાંચ પ્રકારના છે। ઈ સ્વાધ્યાયમાં વાચના, રચના, અનુપ્રેક્ષા, આમનાય અને ધર્મ ઉપદેશ આપણે વધારે સાધના, વ્યક્તિગત સાધના કરવી, વ્યક્તિગત સાધનાની વાત તો અંગત વાત કરું છું, તો આપણે વધારે વાચના, અનુપ્રેક્ષા, આમનાય આ ત્રણ પ્રકારના સ્વાધ્યાય વધારે કરવા। કોઈ બોલવું પડે, કોઈ વ્યવસ્થા સંબંધી કોઈ, તો એ ક્યારેક આપણે સ્વાધ્યાય સમૂહમાં કરીએ, એક જુદી વસ્તુ છે। વ્યક્તિગત જીવનનો વિકાસ કરવો, વ્યક્તિગત જીવન એટલે અંતર્મુક્તાનો વિકાસ કરવો, તો વધારે વધારે વાંચવાનો અભ્યાસ રાખો, વ્યક્તિગત વાંચવાની વાત કરું છું, વધારે વધારે અનુપ્રેક્ષાનો અભ્યાસ, ચિંતન એમાં ધ્યાન પણ આવી જાય બધું, અને અનુપ્રેક્ષામાં વધારે મનને લાગે તો આમનાય અભ્યાસ રાખો। આમનાય એટલે રટણ કરતા રહેવું, તત્વાર સૂત્રના સૂત્ર છે, સૂક્ષ્મ ચિંતન કરવાની શક્તિ નહીં હોય અથવા કોઈ કંઠસ્થ હોય એનું રટણ કરો। આમાં આનાથી શું છે કે વધારેમાં વધારે આપણે ઉપયોગ જે છે એ ઉપયોગ એકાગ્ર રહે, પરાવર્તન, આમના એટલે પરાવર્તન કહેવાય છે। વધારે બોલવાની આદત છે ને, વધારે બોલવા એનાથી એનર્જી વિકેન્દ્રિત થાય છે। તમે દિવસમાં એકાદ કલાક બોલો એમાં કઈ વાંધો નથી, ને એમાં બીજી વસ્તુ ઓછી કરવી, બીજી બોલવાની વસ્તુ અનાવશ્યક કઈ બોલો, તમને સ્વાધ્યાય કરવાનો પડતો હોય એક કલાક તો કઈ વાંધો, બીજામાં બોલવાનું ઓછું, આમાં શું છે એનર્જી નષ્ટ થાય છે અનાવશ્યક, ને વાંચવામાં અનુપ્રેક્ષામાં આમાં એનર્જી નષ્ટ નથી થતી, આમાં એનર્જી સંગ્રહિત થાય છે। એટલે જો જે ઊંચા સાધક હોય ને એ એમને ઉપદેશ નામની એટલે કે આવા પ્રકારની સ્વાધ્યાયની ઈચ્છા દરેક વખતે ઊંચી હોય, એમને તમે મને પરેશાન નહીં કરતા, આપણે એકાંતમાં સારું છે કરું છું, પછી વ્યવસ્થાગત કંઈ કરવું પડે વગેરે અથવા દિવસમાં એકાદ કલાક કરતા હોય તો એ વસ્તુ જુદી, ઘણા બોલવાની આદત પાડે નહીં। આ શબ્દ વર્ગણાઓ છે, એ શબ્દ વર્ગણાઓથી સૌથી વધારે એનર્જી નષ્ટ થાય છે, આ ખાસ ખ્યાલ રાખવા જેવી, જેને ધ્યાન સાધના વધારે કરવી હોય, અંદર અંતર્મુખ થવું હોય એના માટે શબ્દ ઉપર કંટ્રોલ હોવો જોઈએ। આ એક વ્યક્તિગત અંગત અનુભવની વાત છે કે જ્યારે આપણે મૌન રહીએ ને ચિંતન કરીએ છીએ એની એક અંદરની શાંતિનું વેદન જુદા પ્રકારનું હોય, એટલે બહાર આવી જઈએ એ જુદા પ્રકારનું વિકેન્દ્રિત થઈ જાય છે બધું। અમુક જગ્યાએ ધર્મકથા પણ એટલા માટે કે એનું નામ ખ્યાલ આવે કે ક્યાં એ પોતે નથી સમજતો, હા એ તો છે, પણ આ તો વ્યક્તિગત સાર, દિવસમાં તમારે એકાદ કલાક બીજા માટે કાઢો, ઉપદેશ આપો, તમારે જે કરવું હોય, કંઈક શીખવું હોય, કંઈ શું કરવું હોય એ ઠીક છે, એકાદ કલાક આપણે કાઢી લીધો, વધારે વધારે કોઈક અવસર વિશેષ હોય તો તમે બે કલાક કાઢી લીધા બીજા માટે, એનાથી વધારે બોલવું નહીં, એનાથી વધારે પછી તમે ધ્યાન નહીં રાખો, તમારું વ્યક્તિગત સામાયિક આદિમાં તમારું બરાબર લાગે નહીં, આ તો આમાં, બાકી સ્વાધ્યાયમાં કંટ્રોલની વાત કરી છે, બીજામાં તો નહીં જ બોલવું જોઈએ, બીજી બધી વસ્તુમાં તો બોલવાનો સર્વથા નિષેધ જ છે, પણ આ તો સ્વાધ્યાય વગેરે જે વધારે કરે છે એના મુનિ આદિ માટે કીધું છે, ભાષા સમિતિ સત્યવ્રત કીધું, સત્યવ્રતમાં જૂઠ નહીં બોલવું એમ કીધું, જૂઠ બોલવાનો ત્યાગ, પણ સત્ય બોલવાની મર્યાદા નક્કી નથી કરી, પછી તે જ મુનિની ભાષા સમિતિ કીધી કે તમે સત્ય પણ ઓછું બોલો, સત્ય પણ વધારે બોલવાનું નથી, આવા પ્રકારથી શબ્દો પર કરતો ઓ
જવાનું કે જ્ઞાન સે સુજેલો કાલો સુવાન મસ્તકે રમો સદા દે તુમરો હે જીવાણી ભારતી તો જગો દૂરે જ્યોતિરા શરણાં રહે સો ભાવે સુચે દેવ ભજે હરિ હનંત કો ગુરુ સે દયાધર પાલો સદા હે મોક્ષ પ્રાપ્ત નમ નમસ્કાર મહામંત્ર આત્મ અનુસંધાન જય જય જય.